બહેનો સંગઠિત થઈને તેમની આવડતનો સદુપયોગ કરી શકે તે માટે સખી મંડળોની રચના કરવામાં આવી છે ત્યારે કેન્દ્ર સરકારની ખાસ યોજના હેઠળ આજે સખી મંડળોને વાહનો અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ખાસ કરીને આજીવિકા એક્સપ્રેસ ગ્રામીણ યોજના અંતર્ગત સખી મંડળની બહેનો વાહન લઈ શકે તે માટે 2 લાખની લોન વગર વ્યાજે આપવામાં આવી છે ત્યારે આજે તે અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અબડાસા તાલુકાના બાલાપર ગ્રામીણ વિસ્તારમાં આ વાહન ખરીદ કરવામાં આવેલ છે આજે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પારુલબેન કારા દ્વારા આ વાહન અર્પણ કરવામાં આવેલ હતું આ વાહનના ઉપયોગ દ્વારા બહેનો આજીવિકા રળી શકે તે માટે પ્રયાસ કરવામાં આવેલ છે આજરોજ આજીવિકા એક્સપ્રેસ ગ્રામીણ યોજના અંતર્ગત NRLM વિભાગ દ્વારા આજીવિકા ગ્રામીણ એક્સપ્રેસ યોજના અંતર્ગત સખી મંડળના બહેનોને આજીવિકા રળી શકે એ માટે વાહન લેવા માટે 2 લાખ રૂપિયાની લોન વગર વ્યાજે આપવામાં આવેલી છે અને અબડાસા તાલુકાના બાલાપર ગામના બિસ્મિલ્લા સખી મંડળ દ્વારા આ વાહન છે ખરીદ કરવામાં આવેલું છે અને આજરોજ માનની જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી તેમજ માનની DDO સાહેબ દ્વારા આ વાહનને લીલી ઝંડી આપવામાં આવેલ છે આ યોજનાનો હેતુ એવો છે કે ગ્રામ્ય કક્ષાએ સખી મંડળની બહેનો વાહનના ઉપયોગ દ્વારા પોતાની આજીવિકા રળી શકે આ બહેનો ટાટા એસના ઉપયોગથી આ બાલાપર ગામના બહેનો છે અને એ નલિયા તેમજ નખત્રાણાની વચ્ચે આવેલું ગામ છે તો એના ઉપયોગ થકી એ પોતાની આજીવિકા રળશે મારું નામ સુનલબા જાડેજા છે NRLM યોજનામાં કચ્છમાં ડિસ્ટ્રિક્ટ APM તરીકેની ભૂમિકા પર છું NRLM યોજના નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન છે જેના દ્વારા સખી મંડળની રચના કરવામાં આવે છે અને રચનાનો હેતુ એ છે કે બહેનોને આજીવિકા સાથે જોડવાનો એમને રોજગારી સાથે જોડવાનો હેતુ છે સંગઠિત થઈ અને એ લોકો એમની આવડતનું અને પ્રદર્શન કરી શકે અને તેઓ ઘરે બેઠા ના રહે અને કોઈના કોઈ પ્રવૃત્તિ સાથે સંકળાય રહે તેના માટે આ યોજના કરવામાં આવેલ છે જેમાં બહેનોને સ્ત્રી સશક્તિકરણ કરી અને તેમને આગળ વધારવામાં આવે છે આજીવિકા ગ્રામીણ એક્સપ્રેસ યોજના દ્વારા આજે તેમને ગાડી અપાવવામાં આવેલ છે જેના દ્વારા તે લોકોને રોજગારી સાથે જોડવામાં આવેલ છે બીજી મિશન મંગલમ યોજના અંતર્ગત MMUY છે જે મહિલા ઉત્કર્ષ યોજના છે જેમાં વગર વ્યાજે તેમને લોન આપવામાં આવે છે આ કચ્છમાં એક જ અબડાસા તાલુકામાં જ એક જ ટાર્ગેટ આપવામાં આવેલ હતો એટલે આ યોજના 31 માર્ચના પૂર્ણ થઈ ગયેલ છે એટલે હવે એ યોજનાનો લાભ હવે એ નહીં મેળવી શકે બાકી જે 50 વિસ્તારો હોય તેનામાં જ તે આ યોજનાનો લાભ મળવાનો પાત્ર હતો